સમય ઘણો બધો કઠણ આવ્યો છે. નહી કાલિકાર માના ભક્તિ વિવેકો, રામ નામ અવલંબન એકો. નહી કાલિકાર માના ભક્તિ વિવેકો. બહુ જ્યાદા સત્કર્મે નહીં થાય, બહુ વિવેકે નહીં જળવાય. રામ નામ અવલંબન એકો, અવલંબન એક આધાર રામ નામનો. નારાયણ હું તુજ નમા, એન કારણ હરિ આદ, જાદિ નાદક છંડણો તાદિ ને તોસે કાદ. નારાયણ નારાયણ તરણ તાણ અહીર, હું ચારણ અને હરિ ગુણ ચવાય તો સાગર ભરિયો. ખીર નારાયણ નારાયણ મોરા કાટણ ફંદ, હું ચારણ અને હરિ ગુણ ચવાય તો સોનો ઓર સુગંધ. નારાયણ રા નામ રો ઉછાહી ભલવૈણ, ચોપડીઓ ચંગો થઈએ પછી દેહડો તેહડો ખેણ. હા વુહા દેવો ધાનનો રોટલો હોય પણ હાતા ઘીથી ચોપડ્યો હોય તો ચોપડીઓ ચંગો થઈએ. એમ નામ સ્મરણથી આ કાયાના કાટ જે દૂર થાય એવા પાંચ નામ લેવા માટે થઈને મળ્યા છીએ. જાતસે ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃત્યુ તસ્માત પરિહારી અર્થે નાનું સોચનથી પંડિતા. હા આ એક સનાતન સત્ય છે, પણ એવડી ઉંમરે ન ગણાય. ભાઈ મને વાત કરતા હતા, 52 વર્ષની ઉંમર એટલે ગયા જેવડી ઉંમરે ન ગણાય, પણ કુદરતના ક્રમ પાસે કોઈનું કોઈ આવતું નથી. કઈ કર્મે કર્મે લેખા કીર્તાર્યન છઠી ના ચૂકે નહીં, એ જામાં હુનાર હુનાર કરીએ હજાર, આખર ના આડા ફરે. તે કર્મે લેખા કીર્તાર એ છઠી ના ચૂકે જ નહીં. પાંચ દો ઉપર ચઢો કે પેશો ને પંચાદો, પાંચ ને બે લોક સુધી ઉપર જાઓ કે પેશો ને પંચાદો, પાંચ ને બે લોક સુધી નીચે જાઓ. અતલ વિતલ ભૂતલ સુતલ તલાત રસાતલ મહાતલ ને પાતલ, હાથ પાતાળમાં જાઓ, હાથ હરગમાં જાઓ, પાંચ દો ઉપર ચઢો પેશો ને પંચાદો. હોણી અણહોણી નહીં, અને હોણી હોઈશો હોય તે નથી થવાની, નથી થવાની, અને થવાની છે થવાની છે. હાથ વછૂટી ઝર પડી એને કાઢી ન શકે કોઈ. હોણી અણહોણી નહીં, અને હોણી હોઈશો હોય તો સંપત્તથી મત રચીએ, અને વિપત પડે મત રોઈ. સંપત્તિ આવી જાય ને તો બહુ છકી ન જાવું, અને વિપત પડે મત રોઈ. વિપત્તિ આવે ને તો બહુ દુઃખી ન થવું, કારણ કે રાત ગમે એટલી લાંબી હોય સુરતને ઉગવું પડે. નેરના ગાડા કોઈ દી નેરમાં રહેતા નથી, ગમે એવડી લાંબી થાય સુરત વિગા વિનાના રહીએ નહીં. એમ દુઃખ આવે ગમે. એક જ ગીતાનો શ્લોક મેં આગળ બોલ્યો છું, સામાન્ય રીતે આપણે અર્થ એવો કરીએ છીએ, જાતસે ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃત્યુ છે. આમ બોલીએ એટલે તરત એમ થાય જન્મેલાનું મરણ અને મરેલાનું જન્મ નિશ્ચિત છે, એટલે આપણે આ દેહનું સમજીએ. ગીતા છે ને અદ્ભુત ગ્રંથ છે, મહાન ગ્રંથ છે. એમાં જેટલા ઊંડા ઉતરણ એટલું નવું મળતું જાય. હવે આના શ્લોકને તમે વિરાટ અર્થમાં લઈ જાઓ કે જાતસે ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃત્યુ, જે જન્મેનું મૃત્યુ નિશ્ચિત છે, મરે એનો જન્મ નિશ્ચિત છે. તો ખાલી દેહ જ નહીં, પ્રેમ જન્મો મરવાનો, લાગણી જન્મી મરવાની, ધનવાન પણ જન્મો મરવાનું, ગરીબાઈ જન્મી મરવાની, જે કંઈ જન્મું ને ત્યાં જાય. જાતસે જે ઉત્પન્ન થયું ને એ નાશ થાય. પછી પ્રેમ હોય, લાગણી હોય, ભાવ હોય,
સંબંધ હોય, જે કાંઈ હોય, જે ઉત્પન્ન થયું ને એનો વિનાશ નક્કી, જેનું સર્જન થયું છે ને એનું વિસર્જન નિશ્ચિત છે. કોઈ પણ આમ ગીતાને તમે વિરાટ અર્થમાં લેતા જાઓ ને તો ગીતા વાંચવાની બહુ મજા. અહીં જે કંઈ સર્જન થયું હોય અંતે એ પાછું યોજ જાય. માટી ભેળી માટી થશે ભાઈ પાણી ભેળું પાણી, માટી ભેળી માટી થશે ભાઈ પાણી ભેળું પાણી, થાશે ધૂળને ધાણી તેથી રામ ચેતન હારા, તેથી જાજો ભાઈ જાવું છે નિર્વાણી, જાવું છે નિર્વાણી, આત્માન કરી લેને ઓળખાણી તેથી રામ ચેતન હારા, જો ભાઈ જાવું છે નિર્વાણી. લંકા જેવી નગરી જેને ઘેરે મનોહર રાણી, લંકા જેવી નગરી જેને ઘરે મનોહર રાણી, રાજા રાવણ દેવો લાગ્યા એની ભોન કાભે રાણી, એથી રામ ચેતન હારા, એથી જાજો ભાઈ જાઉં જાવું છે નિર્વાણી, આત્માન કરી લેને ઓળખાણી તેથી રામ ચેતન હારા, તેથી જાજો ભાઈ જાવું છે નિર્વાણી, જાવું છે નિર્વાણી ચેતન હારા. ચેતી જાય જો આમાં ચેતવાનું શું છે કે કાંઈ નહીં, આ અમૂલ્ય દેહ મળ્યો છે તો બે હારા કામ કરી દે, વીજળીને ચમકારે મોતીના ફરો બાનભાઈ, અહીં જે બે મોતીના ફરોવાઈ જાય એટલો પુરાવી દે, બાકી બધા વ્યાજ આવવાના છે. દેખત જાનત હે જીતનો હિતનો સબ દેખત નાશ બને ગો, રાવ ગીએ પુની રંક ગીએ સુનતા વક્તા પુની કોણ રહે ગો. અહીં નથી તમે રહેવાના, નથી હું રહેવાનો. દેખત જાનત હે જીતનો ઇતનો સબ દેખત નાશ બને ગો, રાવ ગીએ પુની રંક ગયે સુનતા વક્તા પુની કોણ રહે ગો, જોગી ગીએ અરુ ભોગી ગીએ પુની રોગી ગીએ. 78 રામ અવતાર જોયા હતા તો બગડાલમને લઈ લીધો, 78 એક કરોડ વર્ષની આયુષ્ય માગી માનધાતા, એક કરોડ વર્ષે ઉપાડી લીધો. ધરાબીતે રાજા હોવા માનધાતા, સભે સાથે જ્ઞાતા સવે સાથે જ્ઞાતા નવે ખંડ ભૂમિકા કિના સુભાગી, તથાપી રહ્યા ના યથા દેહ ત્યાગી
હુવા અકબર ને ડેરા જમાયા, જહાંગીર ને હુકમ અછા ચલાયા, મહાબીર ઠાડે રિયા માફુ માગી, પણ તથાપિ રિયા ના યથા દેહ ત્યાગી. પથુરાદ દિલ્લી પતિ મર્દ પૂરા, સડે સોળ સામત રૂસત સુરા, લીરો સંગ ગોરી ભૂમિકાદ લાગી, પણ તથાપિ રિયા ના યથા દેહ ત્યાગી. જોગી ગીએ અરુ ભોગી ગીએ, પુનિ રોગી ગીએ, ઠીર કોણ રહે ગો. રામ તો આનંદ રૂપ બની ભજ્ય, એક ઓમ કો નામ અખંડ રહે ગો. બાકી દેખત જાનત, એક પરમાત્માનું નામ અને એક પરમાત્મા અખંડ છે, બાકી બધું કારણ ઝડબામાં.